Good morning, friends. Chalo, to aaje apne agar chalo kariye swadhyay 2.8 ma dakhla number 9. Barabar chhe ne samikaranno ukelo ma apne dakhlao joi rahya chhe. Barabar ne 1 thi 8 dakhla 2.8 ma pati gaya chhe. 4 dakhlao baki chhe. E 4 dakhlao apne aaje aa video ma joishu ane swadhyay 2.8 ahi puru karishu. Apna aajna aa video. चलो खास समझो समीकरण आपेलो छे તમે જોઈ શકતા હશો સમીકરણ મને આપી દીધું છે પહેલાથી આપણે શું કરવાનું છે સમીકરણને ઉકેલવાનું છે સમીકરણને ઉકેલો મતલબ કોની કિંમત શોધો આપણે કહી શોધવો x ની બરાબર x ની કિંમત શોધો x ની કિંમત શોધો મતલબ કે x ને આપણે કર્તા બનાવીએ x ને કર્તા બનાવવા માટે સમીકરણની અંદર જે તરફ चल x देखाए क्या इन्हें m नो m रेवाने चल x दाबी तरफ देखाए थे इन्हें दाबी तरफ रेवाने तो करवाने सो चल x ने साथ है संकड़ाए लिए जेपली पन रकम छे इन्हें आपने सामे नहीं बाजू पर मुकलवाने हवे जो चल x साथ है चल विद्यार्थी मित्रों आ रकम के अंदर चल x ने साथ है गुणाकार में 7 પણ જોડાયેલો છે અને બાદબાકી માં 9 પણ જોડાયેલો છે આપણે સામે કોને મોકલીશું તો જવાબ એ કે બંનેને સામે મોકલીશું ચલ x ને કરતા બનાવવાનો મતલબ કે સમીકરણની ડાબી તરફ ખાલી x ને જ રહેવા દો x સિવાય જેટલી પણ રકમ દેખાય છે એ બધી રકમ આપણે જમણી તરફ મોકલી આપીશું હવે જમણી બાજુ મોકલવાની છે તો બંને ને સાથે મોકલી આપીએ હે ભાઈ આ 9 ને અને 7 બંને ને સાથે મોકલી આપવાનું તો ના જો આવે તો હવે જો બંને પ્રક્રિયા હોય એકસાથે આવી ગઈ તો શું કરવાનું કે તમને સમજાવી દઉં સરવાળા બાદબાકી તો કામ પહેલા પૂરું કરી લેવાનું કયું કામ પહેલા પૂરું કરી દેશો સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારનું કામ પછી લેવાનું ખ્યાલ આપશે વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકીનું કામ પહેલા પતાવી લેવાનું અને ગુણાકાર ભાગાકારનું કામ પછી કરવાનું ચલો જુઓ હવે આને સાથે તમે જોઈ શકતા હશો કે બાદબાકીમાં 9 છે સરવાળા બાદબાકીનું કામ પહેલા કરવાનું કીધું તો બોલો -9 છે એને સામે મોકલી આપીએ તો બોલો +9 થશે તો સાંભળો કેટ લખી આપણે પહેલા તો માટેનું ચિહ્ન પાડવાનું ત્યાર પછી 7x જે છે તે એમના એમ લખીએ બરાબર છે કારણ કે ગુણાકારમાં 7 જે છે ગુણાકારનું કામ પહેલા નહીં કરવાનું ગુણાકાર ભાગાકારનું કામ છેલ્લે કરશો સરવાળા બાદબાકીનું કામ પહેલા કરી લઈએ તો ચલો સરવાળા બાદબાકીમાં બાદબાકીમાં 9 છે સામે મોકલી આપીએ તો એ થઈ જશે +9 -9 સામે ગયો +9 સરવાળો કરવાનો છે આપણે સરવાળો કરીએ 16 અને 9 16 ને 9 25 થશે અને આ 7 ક્યાં જશે જુઓ હવે છેલ્લો કામ x ને કરતા બનાવવાનો છે ને 9 નું કામ પતી ગયું હજુ x ને કરતા બનાવવાનો છે તો 7 ગુણાકારમાં છે તો ગુણાકારમાં રહેલો 7 આપણે નક્કી કર્યું તે પ્રમાણે ક્યાં લખવાનો હોય છે ભાગાકારમાં તો ભાઈ આ ઉપર નીચે ઉડી થતે શબ્દો તો ઉડાવવાનું નહીં રહેવા દેવાનું જવાબ આવી ગયો x 25 ના છેદમાં 7 દાખલો અહીં પૂરો થાય હા દાખલો અહીં પૂરો થાય બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો એક જ દાખલામાં સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરો ભેગું થઈ જાય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી સૌથી પહેલા સરવાળા બાદબાકીનું કામ કરવું ત્યાર બાદ ભાગાકાર ગુણાકારનું કામ કરવું ઓકે આગળ વધીએ નવો દાખલો લઈએ નવી રકમ લઈએ દાખલો નંબર 10 લઈએ ચોપડીની અંદર 10મા દાખલાની રકમ છે 14y -8 = 13 ચાલો બરાબર છે ઉકેલી નાખીએ ફટાફટ આને પણ શું મેં સમજાવ્યું તે જુઓ સૌથી પહેલા જુઓ શોધવાનું શું છે તો ભાઈ આપણે કહીએ y ની સાથે જોડાયેલ રકમમાં 14 પણ છે 8 પણ છે 14 જે છે તે ગુણાકારમાં છે 8 જે છે તે બાદબાકીમાં છે તો તમને મેં એવું સમજાવ્યું કે સરવાળા બાદબાકીનું કામ પહેલા બતાવી દેવું ભાગાકાર ગુણાકારનું કામ પછી બતાવી દેવાનું તો ચલો પહેલા સરવાળા બાદબાકીમાં પહેલા બાદબાકી વાળો 8 છે એને સામે મોકલી આપી એટલે જુઓ 14y હમણાં એમના
રહેવા દીધા માઈનસ 8 છે જેને મે સામે મૂકી દીધો તો એ પ્લસ 8 બની ગયો સરવાળો કરવો પડશે આપણે જુઓ એટલે આપણે લખીએ કે ભાઈ 14 બાય બરાબર 13 અને 8 સરવાળો કરીએ એટલે 21 થાય અત્યાર સુધી મે એક જ કામ કર્યું છે y ની કિંમત શોધવાની છે આપણને ખબર છે સૌથી પહેલા માઈનસ 8 સામે લાવો એટલે પ્લસ 8 સરવાળો કરો 13 અને 8 21 પણ આપણે 14 y ની કિંમત મળે વિદ્યાર્થી મિત્રો 14 y બરાબર 21 આવ્યો આપણે તો y ની કિંમત શોધવાની છે એટલે આપણે 14 ને પણ અહીંથી ફટાવો પડશે અને 14 જે છે એ y સાથે ગુણાકારમાં હોવાથી બરાબર છે 14 શું છે y સાથે ગુણાકારમાં હોવાથી એને સામે મૂકીએ તો એ ગુણાકાર કો 14 ભાગાકારમાં થઈ જશે બરાબર છે એટલે આપણો જવાબ આવો આવશે કે ભાઈ 21 છેદ માં 14 પણ અહીં આ બંને રકમ 7 વડે ઉડી શકે છે અહીં આ જો 25 ના છેદ માં 7 તો ઉપર નીચે કશું પણ ઉડતું ના હોય અહીં ઉડી શકે છે તો ઉડાવી દો 7 ના કડિયામાં બંને આવશે 7 ના કડિયામાં 21 આવશે 7 તાળી 21 અને 7 ના કડિયામાં 14 આવશે 7 2 14 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે કે y 3 ના છેદમાં 2 બરાબર છે આ દાખલો અહીં પૂરો થયો આગળ વધીએ નવો દાખલો લઈએ 11 વિદ્યાર્થી મિત્રો દાખલામાં આઈડિયા તમને આવવો જ જોઈએ બરાબર ને એકદમ સરળ દાખલો આવશે બરાબર જો ઋણ 8 સામે લઈએ એટલે પ્લસ 8 તો સરવાળો કરો એટલે 21 અને પછી ગુણાકારના 14 ને ભાગાકારમાં મૂકી દેવાના y કરતા બની ગયો y ની કિંમત મળી ગઈ 11 નો દાખલો લઈએ છીએ જેની રકમ છે 70 વત્તા 6p 70 વત્તા 6p બરાબર 9 ચલો બોલો ભાગો તમે મને કહો આમાં તમે કોની કિંમત શોધશો હા કોણ છે ચલ કોણ છે ભાઈ તો આપણે કહીશું કે ચલ તરીકેમાં p છે એટલે આમાં આપણે કોને કરતા બનાવવાનો તો ભાઈ p ને કરતા બનાવવાનો p ને કરતા બનાવવાનો મતલબ એમ કે p ને સમીકરણમાં ડાબી તરફ લેવા દેવો એની સાથે સંકળાયેલી રકમોને આપણે જમણી તરફ મોકલી આપીશું આની સાથે સંકળાયેલી રકમોમાં 6 છે અને 17 છે પણ 6 જે છે એ p સાથે ગુણાકારમાં છે 6 ગુણાકારમાં છે અને મેં તમને કહ્યું છે કે ગુણાકારનું કામ પછી કરવાનું 17 જે છે એ આની સાથે સરવાળામાં છે અને મેં તમને સમજાવ્યું છે કે સરવાળા બાદબાકીનું કામ પહેલા બતાવવાનું ગુણાકારનું કામ પછી રહેવાનું એટલે બોલો સૌથી પહેલા સમીકરણમાં સામેની બાજુ પર 17 ને લઈ જવો પડશે કારણ કે 6 તો ગુણાકારમાં છે બરાબર ને ચલો 17 ને સામે લઈ જઈએ એટલે જો 17 નો જતો રહેશે સામે તો ડાબી તરફ 6p જે છે એ રહી જશે અહીંયા રહેવાનો 6p સામે કોણ જશે 17 17 ને લખીએ પહેલા સામે 9 છે તો 9 લખીએ હવે જો આ 17 જે છે આગળ જો પ્લસ છે કે માઈનસ છે આપણે કહીશું કે ભાઈ પ્લસ છે પ્લસ 17 છે પ્લસ 17 ને સામે લઈ જાઓ તો આપણને ખબર છે કે માઈનસ 17 લખવું પડે બોલો બરાબર હજુ આપણે આગળ વધીએ ચલો 6p બરાબર 9 ઓછા 17 ચલો ભાઈ 9 માંથી 17 એટલે જવાબ માઈનસ માં આવશે 9 માંથી 17 બાદ કરો એટલે કેટલા આવશે ભાઈ માઈનસ 8 આવશે ઓકે હજુ પણ આપણે જો p ની કિંમત શોધવાની છે તો 6 ક્યાં જશે તો આપણે કહીશું કે ભાઈ 6 જશે માઈનસ 8 ના છેદમાં કારણ કે 6 ગુણાકાર છે એટલે ભાગાકાર થઈ જાય હવે જો આ ફાઇનલ જવાબ નહીં રાખી શકાય કારણ કે આ બંને ઉપર નીચે બે વડે ઉડશે બે વડે કેવી રીતે ઉડશે તે જોઈએ 2 4 8 2 તાલી 6 એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ જવાબ આવશે કે p બરાબર માઇનસ 4 છેદમાં 3 બોલો ખ્યાલ આવશે આપણો ફાઇનલ જવાબ આવશે p બરાબર માઇનસ 4 ના છેદમાં 3 ચલો તો હવે આપણા વિદ્યાર્થી મિત્રો આપણા આ સ્વાધ્યાય 2.1 ની અંદર સૌથી છેલ્લો દાખલો લઈએ દાખલો નંબર 12
જે 2.1 નો છેલ્લો દાખલો છે અને આપણા આજના આ વિડિયો નો પણ છેલ્લો દાખલો છે અને જેમાં રકમ છે x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7 ના છેદમાં 15 હવે તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરો જ્યારે આપણે અંશ છેદના દાખલાની વાત છે તો આગળના વિડિયોની અંદર સ્વાધ્યાય 2.1 માં આપણે જ્યારે આગળના દાખલાઓ ભણ્યા બરાબર છે એટલે કે દાખલો નંબર જ્યારે 4 ભણેલો આગળના વિડિયોમાં તો દાખલા નંબર 4 માં પણ અંશ છેદ હતો અને જે છેદ હતો ને તો બંનેના છેદમાં 7 હતા છેદ સરખા હતા જો છેદ સરખા હોય તો લસાઅ લેવાની જરૂર હોતી નથી પણ હવે તમે અહીંયા જુઓ ચોથો દાખલા હતો ને ચોથો દાખલો તમે જ્યારે રકમ જોયેલો ચોપડીની અંદર ચોથા દાખલાની રકમમાં અંશ છેદ અને રકમ છે આવી પણ બંનેના છેદમાં 7 અને 7 છે એટલે આપણે લસાઅ નહીં લીધો એ દાખલા પણ હવે આમાં તો બંનેમાં છેદમાં અલગ અલગ સંખ્યા છે અહીં 3 છે અહીં 15 છે એટલે લસાઅ લેવડ પડશે હવે જો આના છેદમાં કઈ નહીં મળે એટલે આપણે 1 લખીએ 3 અને 15 બરાબર છે તો 3 અને 15 નો લસાઅ લઈએ તો જવાબ આપણને 15 આવશે લસાઅ લેવાનું કામ આપણે 5મા ધોરણથી કરીએ છીએ પહેલી રકમ 3 બીજી રકમ 15 કોના ઘડિયામાં આવશે જો 3 એક 3 3 ને ઘડિયામાં 15 આવે 3 5 15 ત્યાર પછી આપણે 5 વડે ભાગ ચલાવે તો 5 એક 5 લસાઅ એટલે કે ગુણાકાર કરવો પડશે ને ગુણાકાર કરો તો 3 ગુણ્યા 5 જવાબ કેટલો આવે 15 લસાઅ નું કામ આપણને મોઢે પણ આવડે શકે બોલો જો નહીં આવડતું હોય તો તમને મેં આ સમજાવ્યું પણ ચલો હવે લસાઅ 15 હોય તો આ 3 ને કોના વડે ગુણવાનું 5 વડે 15 લાવવા હોય તો 3 5 15 1 ને કોના વડે ગુણવાનું તો ભાઈ 15 એકા 15 15 ને કોના વડે ગુણવાનું 15 એકા 15 ચેપ્ટર નંબર 1 માં પણ આપણે આવું કામ કર્યું છે કાઉસમાં લખાયેલી રકમને સીધી ઉપર ગુણી કાઢવાની ગુણાકાર કરો 5 ની સાથે x ને ગુણવા એટલે 5x 15 એકા 15 7 એકા 7 લસાઅ લઈ લો ને એક તરફથી એટલે જો સમીકરણ એકદમ સાદું સિમ્પલ બની જાય હવે આગળ વધીએ ચાલો 5x બરાબર તમને સમજાવું તે પ્રમાણે x ને કરતા બનાવવાનો છે સરવાળા વાળા 15 ને પહેલા સામે લઈ જાઓ એટલે માઈનસ 15 થશે સરવાળા કરતા કેનું કામ પહેલા કરવાનું ગુણાકારમાં 5 છે એનું કામ પછી કરીએ એટલે પહેલા 15 ને સામે લઈ ગયા તો માઈનસ 15 થઈ ગયા જો આપણે આગળ વધીએ 5x બરાબર 7 માંથી 15 બાદ કરો એટલે માઈનસ 8 હવે ગુણાકારમાં 5 છે એ ભાગાકારમાં 5 થઈ જશે ગુણાકારમાં 5 માં જશે ભાગાકારમાં એટલે મારો ફાઇનલ જવાબ આવી ગયો x બરાબર માઈનસ 8 છેદમાં 5 બરાબર છે તો આ સાથે આપણો સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ Thank you.